યાત્રાધામ અંબાજીથી આજે યુથ કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થઈ, જાહેર સભા પણ યોજાઈ. આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જનતા સમક્ષ લઈ જવા તેમજ ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને તાનાશાહીને પ્રજા સામે લાવવા માટે યુથ કોંગ્રેસ ગુજરાત દ્વારા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જગદીશ ઠાકોરે લંપી વાયરસથી ગાયના મોત, પેપર લીક પ્રકરણ, ડ્રગ્સ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે પ્રજાને આગામી 2 મહિના ભાજપાથી સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમણે કીધું હતું કે આગામી ચુનાવી મહિનામાં ભાજપ હિંસા કરાવી શકે છે અને લાલચો આપશે, તેનાથી બચવાનું છે. અને તેમણે કાર્યકરોને વિધાનસભાની સીટો જીતવા તૈયાર રહેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોર સાથે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ, યુથ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ, NSUIના ગુજરાત પ્રમુખ તેમજ અન્ય આગેવાનો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.